रमेश भाई छूँ। हूँ गुजरात યુનિવર્સિટીમાં ઇતિહાસ વિભાગમાં પીએચડીનો અભ્યાસ કરું છું। મારો પીએચડીનો વિષય છે અમદાવાદની મેઇન મજૂર પ્રવૃત્તિઓ, એક ઐતિહાસિક અધ્યયન, ઈસવીસન 1895 થી 1990, શ્રી એન્ડ શ્રીમતી પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણ અંતર્ગત યોજાયેલ વેબિનાર જેનો વિષય છે ભારતની સાંસ્કૃતિક પરંપરાઓ યુગોથી, મેં ભાગ લીધેલ છે, જેમાં મારો વિષય છે સોલંકીકાલીન સ્થાપત્ય સાંસ્કૃતિક સંદર્ભમાં। ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાં સોલંકી કાળ રાજકીય તેમજ સાંસ્કૃતિક ક્ષેત્રે સુવર્ણકાળ ગણાય છે। આ પ્રદેશને માટે ગુર્જર દેશ અને ગુજરાત જેવા નામ આ કાળ દરમિયાન પ્રયોજાવા લાગ્યા। સાંસ્કૃતિક વિકાસ એ એક ઐતિહાસિક પ્રક્રિયા છે। ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસની સાધન સામગ્રીની ઉપયોગિતા જુદા જુદા સમયે જુદી જુદી રહી છે। પ્રાચીન કાળમાં પ્રાગ સોલંકી કાળ માટે સિક્કાઓ, શિલાલેખો અને તામ્રપત્રો આધારભૂત સાધન મનાતા હતા। સોલંકી કાળના ઇતિહાસ માટે અભિલેખો, તામ્રપત્રો અને સમકાલીન સાહિત્ય આધારભૂત મનાય છે। કલા અને સ્થાપત્ય એ પ્રજાના સાંસ્કૃતિક જીવનના મહત્વના અંગ છે। વિભિન્ન સમયે સ્થાપત્ય કલામાં સ્થાનિક અને પ્રાદેશિક સાંસ્કૃતિક પરંપરાઓ અને સામાજિક જરૂરિયાતો, આર્થિક સમૃદ્ધિ, ધાર્મિક રીતરિવાજો વચ્ચે સામંજસ્ય સ્થપાતું જોવા મળે છે। તેથી આ સ્થાપત્ય કલાનો અભ્યાસ આપણને સાંસ્કૃતિક વિવિધતાનું અધ્યયન કરવામાં મદદરૂપ થાય છે। સોલંકી કાળ દરમિયાન સ્થાપત્ય, શિલ્પ અને ચિત્રકલામાં એકંદરે સારી પ્રગતિ થઈ હતી એમ જણાય છે। સોલંકીકાલીન સ્થાપત્ય, સોલંકીકાલીન સ્થાપત્યનો વિચાર કરતા આ સમયમાં બંધાયેલ તરહ તરહની ઇમારતો જેવી કે મહેલો, મંદિરો, તોરણો, કિલ્લાઓ તથા વાવ, કુવા, તળાવ, કુંડ વગેરેનું મહત્વ સમજાય છે। સ્થાપત્યમાં સોલંકીઓની પોતાની અનોખી શૈલી અને પ્રતિભા જણાય છે, જેમાં હવે વાત કરીશું દેવાલયોની। ભારતમાં મંદિર સ્થાપત્યમાં શિખાન્વિત શૈલી પ્રસ્થાપિત થયે ભારતીય વાસ્તુવિદ્યાના ગ્રંથોમાં આ શિખર શૈલીના ત્રણ ભેદ બતાવ્યા છે, નાગર, વૈશર અને દ્રવિડ। ઉત્તર ભારતમાં અને પશ્ચિમ ભારતમાં નાગર શૈલીનો ઘણો પ્રસાર થયો। નાગર શૈલીનું તલમાન મુખ્યતઃ ચોરસ હોય છે, પરંતુ એની દરેક બાજુમાં એક પછી એક નાના થતા જતા કેટલાક પ્રક્ષેપ કાઢવામાં આવે છે, આથી એ છેવટે તારાકાર દેખાય છે। તારાકાર તલમાન અને રેખાન્વિત શિખર એ મંદિર સ્થાપત્યની નાગર શૈલીના વિશિષ્ટ લક્ષણ છે। અહીં આ મંદિર સ્વરૂપના તલમાનના નમૂના તરીકે મોઢેરાના સૂર્ય મંદિરનું તલમાન આપવામાં આવ્યું છે, જે તમે આકૃતિ દર્શાવી છે। સોલંકી કાળ દરમિયાન આ શૈલીનું વ્યાપક સ્થાનિક લક્ષણો સાથે ગુજરાતના પ્રદેશોના મંદિરોમાં આવિર્ભાવ પામી। સોલંકી કાળના પ્રારંભથી ગુજરાતના મંદિર સ્થાપત્યમાં ભારે પરિવર્તન નજરે પડે છે। તેથી આ હાલના મંદિર સોલંકી શૈલીના મંદિર તરીકે ઓળખાય છે। સોલંકી કાળમાં સંખ્યાબંધ મોટા નાના દેવાલય બંધાયા હતા, તે પૈકી થોડા મોજૂદ રહેલા છે, જે સ્થાપત્ય સ્વરૂપની સોલંકી કાળના હોવાનું માલુમ પડે છે, જેમાં સુણકનું મંદિર હવે જોઈશું। સુણક ગામમાં આવેલું નીલખંડ મંદિર સોલંકી કાળના નાના મંદિરોના પૂર્ણ નમૂના રૂપ ગણાય છે। આ મંદિરનું પૂર્વાભિમુખ મંદિર ગર્ભગૃહ, રંગમંડપ અને શૃંગાર ચોકીનું બનેલું છે। ગર્ભગૃહ સમચોરસ છે, જ્યારે મંડપ લંબચોરસ છે। પીઠ સુશોભિત થરોથી અલંકૃત છે। આની પીઠના ખૂંભા પર દેવ દેવીઓના મથાળે ચારુ તમાર પત્રોની હાર માળા છે। કલશ પર મુક્તા માળાના સુશોભન છે। મંડવરની જંગાના ધરમાં કોતરેલ નૃત્યાંગનાઓના શિલ્પ આ સમયની સારી રીતે જળવાયેલ સર્વોત્તમ કૃતિઓમાં સ્થાન પામે એવા ઉદાત્ત છે। એમાં દરેક બાજુના ભદ્ર ગવાક્ષમાં અનુક્રમે ભૈરવ, નરેશ અને કાલીની મૂર્તિઓ આવેલી છે। ગર્ભગૃહનું શિખર કંઈક વિચિત્ર ઘાટનું છે। એનું શિખર ત્રિનાસિકા રેખાવાળું છે, જે મેં લેખ દરમિયાન આકૃતિમાં દર્શાવ્યું છે। મોઢેરાનું સૂર્ય મંદિર, મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના ભવ્ય પ્રાચીન મંદિરોમાં અગ્રીમ સ્થાન ધરાવે છે। પૂર્વાભિમુખે આવેલ આ મંદિર
આયોજન પર્વ તે સ્પષ્ટતઃ બે વિભાગોમાં વહેંચાઈ જાય છે. ગર્ભગૃહ, એની ચારે બાજુ પ્રદક્ષિણા પથ, ગર્ભગૃહની આગળ અંતરાલ, ગુઢ મંડપ અને પ્રવેશ ચોકી વગેરે અંગેનો મૂળ પ્રસાદ બની રહે છે. આ મૂળ પ્રસાદની આગળ સભા મંડપ, કીર્તિતોરણ અને સૂર્યકુંડ આવેલા છે. મંડપના સ્તંભ ભરચક્ર શિલ્પ પટ્ટિકાઓથી વિભૂષિત છે. મંદિરના સ્તંભો તથા મંડોવરના થરોમાં રામાયણ મહાભારતના પ્રસંગ તેમજ અનેકવિધ શિલ્પકૃતિઓ નજરે પડે છે. ગર્ભગૃહથી માંડીને સભા મંડળ સુધીની એની લંબાઈ લગભગ 44 મીટરની છે. સભા મંડપ 15x15 સમચોરસ મીટરનો છે. મંડપમાં પ્રવેશ માટે સ્તંભાવલિયુક્ત શૃંગાર ચોકીઓ ચારે બાજુએ આવેલી છે અને એમાં પૂર્વ તરફથી શૃંગાર ચોકીઓથી સમ્મુખ આવેલ કીર્તિતોરણના બે સ્તંભ અવશેષ રૂપે ઉભેલા છે. સભા મંડપની ચારે બાજુ કક્ષાસનયુક્ત વેદિકા અને વામન સ્તંભો આવેલા છે. ગર્ભગૃહની નીચે 3.5x3.20 મીટરનો ખાડો છે, જેમાં સૂર્યમૂર્તિ માટેના આસનની વ્યવસ્થા છે. ગર્ભગૃહના પ્રવેશ દ્વાર પર સૂર્ય, ગાંધર્વો, અપ્સરાઓ વગેરેના દ્રશ્ય સુંદર રીતે કંડારેલ છે. મંદિરમાં સર્વત્ર સુંદર કોતરણી જોવા મળે છે. સાદા રેતિયા પથ્થરમાં પણ આરસના જેવું બારીક અને સફાઈદાર કોતરકામ એ અહીંના શિલ્પોની વિશિષ્ટતા છે, જે ગુજરાતભરમાં ક્યાંય જોવા મળતી નથી. સભા મંડપની પૂર્વ તરફ આવેલા કુંડમાં ઉતરવાના માર્ગને કીર્તિતોરણના અવશેષ રૂપે ઉભેલા બે સ્તંભ શોભાવે છે, જે હાલમાં પણ ત્યાં ઉપલબ્ધ છે. લંબચોરસ ઘાટા સૂર્યકુંડની લંબાઈ 52.5 અને પહોળાઈ 36 મીટર છે. પગથિયા ઉતરતા વચમાં નાની નાની ડેરીઓ આવે છે, તેઓમાં વૈષ્ણવ પ્રતિમાઓ છે. પૂર્વ બાજુની વચરી ડેરીમાં જલશાયી વિષ્ણુની પ્રતિમા છે, જે જલાશયના સંદર્ભમાં સમુચિત સ્થાન ધરાવે છે. મોઢેરાનું મંદિર સંપૂર્ણપણે સોલંકી શૈલીનું છે એવું. રુદ્ર મહાલય ગુજરાતના સ્થાપત્યની શિલ્પની તથા ભવ્ય ધર્મસ્થાનો ઊભા કરવાની પ્રેરણા રુદ્ર મહાલયે આપી છે. સિદ્ધપુરમાં સિદ્ધરાજે બંધાવેલ રુદ્રમાળ કે રુદ્ર મહાલયનો થોડો ભાગ હાલ મોજૂદ રહેલો છે. તે એના શિલ્પ વૈભવનો સારો ખ્યાલ આપે છે. સોલંકી કાળ દરમિયાન સિદ્ધપુરનો સંસ્કારિત વિસ્તારિત રુદ્ર મહાલય એ સોલંકી રાજ્યનું સૌથી વિશાળ અને ભવ્ય દેવાલય હતું. પ્રભાસપાટણ પ્રભાસપાટણના સોમનાથ મંદિરનો અનેક વાર જીર્ણોદ્ધાર થયેલો છે. ઈસવીસન 1026માં મોહમ્મદ ગજનવીએ જૂના મંદિરનો ધ્વંસ કર્યો પછી ભીમદેવ પહેલાંએ નવું પાષાણનું મંદિર બનાવ્યું. એ મંદિર થોડા વખતમાં જીર્ણ થતાં કુમારપાડે ઈસવીસન 1169માં એનું નવું નિર્માણ કર્યું. ભીમદેવ બીજાએ એની આગળ મેઘધ્વની નામનો મંડપ ઉમેરાવ્યો હોવાનું વર્ણન શ્રીધર પ્રશસ્તિમાં નિરૂપાયું છે. મંદિરના અગ્રસ્થાનમાં સુંદર સ્તંભવાળો એક ઓરડો બંધાવ્યો હતો અને રૂપાના જલમાર્ગવાળું મંડુકના આકારનું શિવનું આસન બનાવ્યું હતું. દ્વિજો માટે વિશાળ ગૃહો બંધાવ્યા. કેટલીય વાર જુદા જુદા સમયે આ મંદિરનો જીર્ણોદ્ધાર થયો હશે. કુમારપાળના સમયના મંદિરનું તલદર્શન ઘણું. દેલમાલનું લીંબોજી માતાનું ઉત્તરાભિમુખ મંદિર, પ્રાચીનનું સૂર્ય મંદિર, ખંડોસર, કુંભારિયા, જામનગરનું ગુમલી ગામનું નવલખા મંદિર, વિમલ વસહી, લુણ વસહી, ગિરનાર પર આવેલ વસ્તુપાલ વિહાર વગેરે જેવા દેવાલયનો મહતી આ લેખ દરમિયાન મેં દર્શાવી છે. આ સિવાય કુમારપાળે અનેક જૈન મંદિરો પણ બંધાવ્યા હતા. તે સર્વમાં હાલમાં તારંગા ઉપર સચવાયેલા અજિતનાથનું મંદિર નોંધપાત્ર છે. ગુજરાતના સોલંકીકાળ સ્થાપત્યની બીજી વિશેષતા તેના જળાશયો છે. ભારતીય વાસ્તુગ્રંથોમાં જળાશયોની વ્યવસ્થા તથા પૂર કે નગરની રચનામાં પણ એઓનું અનન્ય સ્થાન, પ્રકાર તથા વિવિધ ઘાટો વિશેનું નિરૂપણ જોવામાં આવે છે. જળાશયોમાં મુખ્યત્વે ચારે બાજુએ બાંધેલા સરોવર, એવી જ રીતે ચારે બાજુએ પથ્થરના રચનાવાળી વાવ વગેરેનું મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ગુજરાતમાં વરસાદનું પ્રમાણ કંઈક અંશે ખેંચવાળું હોવાથી અહીં પણ
વિપુલ પ્રમાણમાં જળાશય બંધાયા હોવાના ઐતિહાસિક ઉલ્લેખ મળે છે. સોલંકી કાળની જળાશયોના ઉલ્લેખ આપણને અભિલેખો અને સાહિત્યમાંથી મળે છે. એમાંના કેટલાક જળાશય હાલમાં મોજૂદ છે. રાજવીઓ તેમજ ધનાઢ્યો તરફથી લોકકલ્યાણ માટે આવા જળાશય બંધાવવામાં આવતા હતા. સોલંકી રાજવી સિદ્ધરાજ જયસિંહ, મીનળદેવી, મહામાત્ય વસ્તુપાલ તેજપાલ વગેરેએ પોતાના અમલ દરમિયાન આ પ્રવૃત્તિને સારો વેગ આપ્યો હતો. આ એક ધાર્મિક કાર્ય મનાતું. આ જળાશયોમાં મુખ્યત્વે વાવ, તળાવ, કુંડ, કૂવા વગેરે હતા. આ સમયના જળાશયોમાં વિરમગામનું માનસર તળાવ, પાટણનું સહસ્રલિંગ તળાવ, ધોળકાનું મલાવ તળાવ, પાટણની ઉદયમતી વાવ, વઢવાણની માધા વાવ, મોઢેરાના સૂર્યમંદિર આગળનો કુંડ વગેરે નોંધપાત્ર છે અને સ્થાપત્યની દ્રષ્ટિએ અદ્ભુત છે, જેની આગળ આપણે ચર્ચા કરીશું. સહસ્રલિંગ સરોવર. કવિશ્રી પાલે સહસ્રલિંગ સરોવર ઉપર એક સુંદર પ્રશસ્તિ રચી હતી. સરસ્વતી પુરાણમાંથી પણ આ સરોવર વિશેની વિસ્તૃત માહિતી મળે છે. સિદ્ધરાજના પુરોગામી દુર્લભરાજે પાટણમાં દુર્લભ સરોવર બંધાવ્યું હતું. આગળ જતાં સિદ્ધરાજે એનું નવનિર્માણ કરી સહસ્રલિંગ સરોવર નામે કરાવ્યું. સરસ્વતી પુરાણ તથા હેમચંદ્રના ધ્રયાશય કાવ્યના આધારે આ તળાવનું ચિત્ર નજર સમક્ષ ઊભી કરી શકાય એમ છે. સિદ્ધરાજે આ મહાસરોવરના કાંઠે 1008 શિવ મંદિર, 108 દેવી મંદિર અને 1 દશાવતારનું મંદિર બંધાવ્યું હતું. આ સરોવરને કિનારે રાજાએ સત્રશાળા અને દાનશાળા કરાવી હતી. આથી વિશેષ રચના કૌશલ આ સરોવરમાં પાણી ભરવામાં આવતું હતું. એ નહેર અને સરોવરની વચ્ચે 3 રુદ્રકૂપ એટલે કે નાગધરાની રચના હતી. નદી તરફના નહેરના મુખ ભાગે પથ્થરની જાળીવાળો ઘરનારાની યોજના હતી. આ રીતે જળાશયના 3 ઘરનારા પર જલસાઈ વિષ્ણુનું મંદિર હતું. નદીનું પાણી નહેર વાટે ઘરનાળામાં પ્રવેશતું ને ત્યાંથી ગળાઈને વારાફરતી 3 રુદ્રકૂપોમાં જતું. સિદ્ધરાજના પિતા કર્ણદેવે પણ કેટલાક વિશાળ અને સુંદર જળાશયોનું નિર્માણ કર્યું હતું. ચાણસ્માની પાસે વિશાળ કર્ણસાગર નામનું સરોવર એને રચ્યું હતું. એના કેટલાક અવશેષ પણ ઉપલબ્ધ થયા છે. સિદ્ધરાજની માતા મીનળદેવીની ના નામ સાથે 2 સરોવર સંકળાયેલા છે. વિરમગામનું માનસર કે મુનસર તળાવ અને ધોળકાનું મલાવ તળાવ. મુનસર તળાવ જ્યારે સહસ્રલિંગ તળાવ બંધાયું એ સમયે જયસિંહની માતા મીનળદેવીના સ્મરણાર્થે બંધાયું હોવાનું મનાય છે. એનો આકાર એક સરખો નથી પણ વાંકો ચૂકો છે. લગભગ શંખાકૃતિ જેવો એનો આકાર છે. તળાવમાં પાણીની આવજાવ માટેની યોગ્ય વ્યવસ્થા છે અને એના કાંઠે 520 નાના મંદિર આવેલા હતા. એ પૈકી હાલ 357 જળવાઈ રહ્યા છે. તળાવ પર પાણીની સપાટી સુધી પગથિયાવાળા ઘાટ બાંધવામાં આવેલા છે. ઉપર જવાના અને નીચે આવવાના માર્ગ જુદા પડેલા છે. મીનળદેવીના નામ સાથે ધોળકાનું મલાવ તળાવ પણ જોડાયેલું છે. આ તળાવ આજે પણ મીનળદેવીની લોકપ્રિયતા અને ન્યાયપ્રિયતાની સાક્ષી પૂરે છે. રચના પરત્વે આ તળાવ ચારે બાજુએ પથ્થરના ઘાટ તથા પગથિયાથી બાંધેલું છે. તળાવની નજીક પથ્થરનો એક સુંદર રુદ્રકૂપ છે. આ રુદ્રોની રચના એવી છે કે જ્યારે રુદ્રકૂપ ભરાય, રુદ્રોના મુખ સુધી પાણી આવે ત્યારે તળાવ સંપૂર્ણ ભરાય. આ કૂપને સાંકળતા 3 ઘરનાળા અને નાની સી પથ્થરની આવ બાંધવામાં આવી છે. જળાશયનો બીજો પ્રકાર વાવ છે. વાવ એ પગથિયાવાળો કૂવો છે. એમાં એક છેડો કૂવો આવેલો હોય છે. એમાંથી ઉપરથી ગરગડી અને દોરડા વાટે પાણી ભરી શકાય છે. પરંતુ આ સગવડ ન હોય તો મુસાફરો તથા સ્થાનિક લોકો પગથિયા વાટે નીચે ઉતરી કૂવાના પાણીની સપાટી સુધી પહોંચી શકે તેવા પગથિયા તથા વચ્ચે વચ્ચે પડથાળનું બાંધકામ કરવામાં આવતું હતું. વાવના પડથાળની બંને બાજુની દિવાલોમાં ગોખલાઓમાં દેવી દેવતાઓની પ્રતિમાઓ તથા વિવિધ સુશોભનાત્મક શિલ્પ કંડારવામાં આવતા. વાવના પગથિયાને 1, 2, 3 કે 4 મુખ અને
ત્રણ છ નવ કે બાર ફૂટ મજલા હોય છે. કેટલીક વાવોમાં મધ્યમાં કૂવો રાખી કૂવાની ત્રણેય બાજુએ ઉતરી શકાય એ પ્રકારે પગથિયાની રચના હોય છે. ગુજરાતમાં આવી અનેક પ્રકારની વાવ બંધાઈ હતી. સોલંકી રાજ્યની વાવોમાં પાટણમાં રાણી ઉદયમતીએ ઈસવીસન 1063માં તેમના પતિ સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની યાદમાં બંધાવેલી રાણકી વાવ એ વાવનો સર્વોત્તમ નમૂનો છે. આખી વાવ પથ્થરની બાંધેલી હતી. પુરાતત્વ ખાતાએ ખોદકામ કરીને એના દતાઈ ગયેલા ભાગ ખુલ્લા કરતા એના સાત મજલા એટલે કે માળ દ્રષ્ટિગોચર થયા છે. એમાં અનેક દેવદેવીઓ, સુંદરીઓ, પશુઓ, અવતારો, સુશોભનો ઇત્યાદિ વિવિધ શિલ્પકૃતિઓની વિપુલ સમૃદ્ધિ કલાત્મક સ્વરૂપે ઠલવાઈ હોય એવું જણાય છે. આ ઉપરાંત નડિયાદમાં ડુમરાળ ભાગોળમાં આવેલી ચાર મજલાની વાવ સિદ્ધરાજની માતા મિનળદેવીએ બંધાવી હોવાનું મનાય છે. ઉમરેઠની સાત માળની ભદ્રકાળી વાવ પણ મિનળદેવીએ બંધાવી હોવાનું મનાય છે. એ જ રીતે કપડવંજના તોરણ પાસે આવેલ કુંડ નજીકની જીર્ણ શીર્ણ તથા મોટાભાગે દટાઈ ગયેલી વાવ સિદ્ધરાજે બંધાવી હોવાનું મનાય છે. આ સિવાય વઢવાણ પાસે ખેરાણાની વાવ, બનાસકાંઠામાં આવેલ બાયડ ગામની પ્રાચીન વાવ, વઢવાણની માધા વાવ આ સમયની સર્વોત્તમ ઉત્તમ વાવો છે. કેટલીક ઉપયોગમાં લેવાય છે જ્યારે કેટલીક હવળ દશામાં પડી રહી છે. આમ પ્રાચીન સમયમાં જાહેર વેપાર માર્ગો ઉપર મુસાફરોની સગવડ ખાતર એક નીચેથી પાણી લાવી શકાય તેવી પગથિયાવાળી અનેક વાવ બાંધવામાં આવતી હતી. ગુજરાતની વાવો કેવળ જળ સંગ્રહ અને લોકમિલનનું સ્થળ